16.3 બધા જ માટે પાણી, એટલે કે પાણી છે એ ચોખ્ખું પાણી બધાને મળે, પૂરતા પ્રમાણમાં મળે. મનુષ્ય દ્વારા પ્રકૃતિમાં ખલેલ કરવાથી અનેક ક્ષેત્રોમાં પાણીની પ્રાપ્યતા પર અસર થઈ છે. એટલે કે આપણે જંગલોનું નુકસાન કર્યું એટલે શું થયું, વરસાદ ઘટ્યો, બરાબર, અમુક જગ્યાએ વધુ પડે, અમુક જગ્યાએ ઓછો પડે, એના કારણે અમુક વિસ્તારોમાં શું થયું, પાણીની અછત થઈ છે, ત્યાં પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. એના સિવાય પ્રદૂષણ છે, તે બધાના કારણે અસર થઈ છે. સૃષ્ટિનું જે સંચાલન જે રીતે ચાલતું હતું એ નથી ચાલી રહ્યું. જેમ કે ચોમાસામાં વરસાદ આવવો જોઈએ, પણ અત્યારે અમુક ટાઈમે ઉનાળામાં પણ ઝાપટું પડી જાય છે, શિયાળામાં પણ પડે છે, બરાબર છે. ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું, તો આ બધું આપણે પ્રકૃતિને ખલેલ કર્યું એના કારણે છે. પ્રકૃતિને સાચવવી જોઈએ. વરસાદની તરાહના અભ્યાસથી ભારતના વિવિધ પ્રદેશોમાં પાણીની પ્રાપ્યતા પૂર્ણતા સામે આવી શકતી નથી. ભારતમાં કેવું થાય છે, અમુક વિસ્તારોમાં બહુ વરસાદ પડે છે, અમુક જગ્યાએ બિલકુલ નથી પડતો, અમુક જગ્યાએ ઓછો પડે છે. ભારતમાં વરસાદ મુખ્યત્વે ચોમાસા પર નિર્ભર કરે છે. બીજા દેશોમાં કેવું છે કે ત્યાં આખું વરસ વરસાદ આવતો હોય, ત્યારે ભારતમાં કેવું છે, મોસમી પવનો હોય છે, એટલે મુખ્ય વરસાદ ચોમાસામાં, અને આપણે પાણીનો સંગ્રહ કરવો પડે જેથી આખું વરસ ચાલી શકે. તેનો અર્થ એ છે કે વરસાદનો સમયગાળો કેટલાક મહિના સુધી જ મર્યાદિત રહે છે, એટલે 3-4 મહિના વરસાદ આવે અને એ જે પાણી છે એ જમીનમાં સંગ્રહ પામે, નદીમાં, તળાવમાં, અને આખું વરસ આપણે વાપરીએ. વરસાદ એ કુદરતની મહેર હોવા છતાં પણ વનસ્પતિનું આચ્છાદન ઓછું થવાને કારણે ભૂમિય જળ કે ભૂતલીય સ્તરની પ્રાપ્યતામાં ઘણો ઘટાડો જણાય છે. એટલે વરસાદ વધુ આવે છે, બરાબર, પણ હવે શું થાય કે વરસાદ ધીમે ધીમે આવે અને પાણી જમીનમાં ઉતરે તો જમીનમાં પાણી ભેગું થાય, બરાબર, અને એ પાણી આપણે કૂવાથી કે બોરથી, બરાબર, એ રીતે આપણે કાઢીએ. ધારો કે બોર છે, કૂવો બનાવ્યો, બરાબર, તો જમીનનું પાણી, જમીનમાં પાણી વધુ જાય એના માટે શું કરવું જોઈએ, તો વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો વૃક્ષો ઉગાડીએ ને તો પાણીની જે ગતિ છે ને વહેવાની એ ધીમી થઈ જાય, બરાબર, અને એના કારણે પાણી જમીનમાં ઉતરતું જાય, બરાબર. વૃક્ષોના લીધે વાતાવરણમાં તાપમાન ઓછું રહે, બરાબર, એટલે વાતાવરણમાં ભેજ વધુ રહે અને વરસાદ પણ વધુ આવે, બરાબર. તો આ રીતે આપણે છે ને ભૂમિય જળ વધારી શકીએ છીએ. પાક માટે પાણીની વધારે માત્રાની માંગ, ઉદ્યોગોથી પ્રવાહિત પ્રદૂષો તેમજ નગરોનો કચરો જે પાણીને પ્રદૂષિત કરીને તેની પ્રાપ્યતાની સમસ્યા વધારે જટિલ બનાવી દે છે. આપણને પીવાનું ચોખ્ખું પાણી જોઈએ છે, બરાબર, ગંદુ ઝેરીલું પાણી ના પી શકાય, એનાથી આપણને બીમારી થઈ શકે, બરાબર. પછી પાકને પાણી જોઈએ છે, બરાબર, જે પણ ખેતી થાય એમાં પાણી જોઈએ, બરાબર, એટલે નદીનું પાણી, તળાવનું પાણી, એ બધું પાક માટે વપરાય. પાક માટે જે પાણી વપરાય એને કહેવાય સિંચાઈ, બરાબર, એટલે લોકોની રોજની જરૂરિયાતો છે, એના સિવાય ખેતીના પાકની જરૂરિયાતો છે, તો આ બધી જરૂરિયાતો હોય છે. 16.3.1 બંધો એટલે કે ડેમ્સ, તો એ ક્યાં બનાવવામાં આવે, તો નદી વહેતી હોય ને તો ત્યાં એક મોટી દિવાલ બનાવી દેવામાં આવે, બરાબર. નદીની આજુબાજુ મોટે ભાગે પર્વત જેવું જ હોય છે, એટલે પર્વત હોય ને એ નદીને રોકી રાખે, એટલે આજુબાજુમાં પાણી ના જાય ને, પાણી વધતું જાય, બરાબર, અને એ પાણી પછી સિંચાઈ માટે વપરાય, બરાબર. બને તો આ જે પાણીની સ્થિતિ ઊર્જા છે એનાથી ટર્બાઈન ચલાવીને વિદ્યુત પણ ઉત્પન્ન કરવામાં આવે, તો આ રીતે બંધ બાંધવામાં આવે. હવે બંધ બાંધવામાં આવે ને ત્યારે ઘણા લોકોને એનો વિરોધ હોય છે, કેમ, તો એનાથી છે ને આજુબાજુની જમીન છે ને એને પણ નુકસાન થાય, આજુબાજુના લોકોને દૂર રહેવા જવું પડે, પછી બંધ બનાવવાનો ખર્ચો પણ બહુ મોટો હોય છે, એનાથી આજુબાજુનું જે પર્યાવરણ છે, જંગલ, એનો પણ નાશ થાય છે. મોટા બંધમાં પાણીનો સંગ્રહ પર્યાપ્ત માત્રામાં કરી શકાય છે, જેનો ઉપયોગ માત્ર સિંચાઈ માટે નહીં પણ વિદ્યુત ઉત્પાદન માટે પણ કરવામાં આવે છે. પણ મોટા બંધો અમુક મોટી મોટી નદીઓ પર જ બની શકે, નાની નાની નદીઓ પર બંધ બાંધવામાં આવે એનો ઉદ્દેશ છે ખાલી પાણીનો સંગ્રહ કરવાનો હોય છે, જેથી પાણી આખું વરસ વાપરી શકાય. તેમાંથી નીકળતી નહેરો પાણીની વધુ માત્રાને દૂરના સ્થાનો સુધી લઈ જાય છે. નહેરો એટલે કે મોટી મોટી પાઇપલાઇનો હોય, મોટા મોટા ગટરની લાઇનો હોય, એના જેવી જ નહેરો હોય. નહેરોમાં કેવું હોય, ઉપરનો ભાગ ખુલ્લો હોય, એટલે કે જો બે બાજુ દિવાલ હોય, બરાબર, અને વચ્ચેથી આખું પાણી જાય, બરાબર, એક પ્રકારની નદી જ છે પણ બહુ નાનું હોય. ઉદાહરણ તરીકે ઇન્દિરા ગાંધી નહેરથી રાજસ્થાનના ઘણા મોટા વિસ્તારોમાં હરિયાળી આવી ગઈ છે, એટલે નહેરથી બધી જગ્યાએ પાણી પહોંચ્યું, દૂર દૂરના ખેતરો સુધી પહોંચ્યું અને ત્યાં પાક થયો, એટલે હરિયાળી થઈ.
પરંતુ પાણીના અયોગ્ય વ્યવસ્થાપનને કારણે માત્ર કેટલાક વ્યક્તિઓ તેનો લાભ મેળવે છે. તે કારણથી પાણીના વ્યવસ્થાપનના લાભથી ઘણા બધા લોકો વંચિત થઈ ગયા છે. પાણીનું યોગ્ય વિતરણ થતું નથી, દરેક જગ્યાએ નથી પહોંચતું, બરાબર. અમુક આદિવાસી વિસ્તાર હોય તો ત્યાં એટલું પાણી નથી પહોંચતું નહેરો, બરાબર. એટલે એ લોકોને પાણી નથી મળતું. બંધમાં બહુ પાણી છે પણ બધે નથી પહોંચતું. એટલે છે ને બંધના ઘણીવાર વિરોધ થાય છે. મોટા બંધના વિરોધમાં મુખ્યત્વે ત્રણ સમસ્યાઓની ચર્ચા વિશેષ રીતે થાય છે, બરાબર. પહેલી સમસ્યા છે સામાજિક સમસ્યાઓ. ત્યાં જે લોકો રહેતા હોય, ગામડા હોય, એ બધા ખાલી કરવા પડે, કારણ કે બંધ તૂટવાનો ડર રહે છે. ગમે ત્યારે તૂટે તો એ લોકોને જાનહાનિ થઈ શકે છે, એટલે એ લોકો એ જગ્યા છોડીને દૂર જતા રહેવું પડે, કારણ કે તેનાથી મોટી સંખ્યામાં ખેડૂત અને આદિવાસી વિસ્થાપિત થાય છે અને તેઓને પૂરું વળતર પણ મળતું નથી. એટલે એમને બીજે જવાનું કહેવામાં આવે છે પણ એમને એટલો ખર્ચો પૈસા નથી આપવામાં આવતા, બરાબર. બીજી જગ્યાએ વસવાટ થાય ત્યાં સુવિધા કેવી, એટલે આ બધી સામાજિક સમસ્યાઓ આવે. પછી છે આર્થિક સમસ્યાઓ, કારણ કે તેમાં રોકાયેલા નાણાંના પ્રમાણમાં લોકોને પૂરતા લાભ મળતા નથી. તો બંધ બનાવવાનો ખર્ચો બહુ મોટો હોય છે. આરસીસીથી બનાવવામાં આવે, પછી ટર્બાઇન લાવવામાં આવે, પછી નહેરો બનાવવામાં આવે, તે બધાનો ખર્ચો શરૂઆતમાં બહુ મોટો હોય છે, બરાબર. એટલે સરકાર એના પર ખૂબ વિચાર કરે અને પછી જ એ નિર્ણય લે છે. એના પછી છે પર્યાવરણીય સમસ્યાઓ, કારણ કે તેથી મોટા સ્તરે જંગલોનો વિનાશ થાય છે અને જૈવ વિવિધતાને નુકસાન થાય છે. તો આજુબાજુના જે અમુક જંગલો હોય એ કાપવા પડે, કારણ કે ત્યાં બધું પાણી સંગ્રહાય, બરાબર. એટલે વૃક્ષોને પણ નુકસાન થાય. પછી પાણી, બંધિયાર પાણીમાં લીલ થાય, મચ્છરો થાય, એટલે એ પણ બધું રહે છે. નદી કિનારે રહેવાના લોકો મોટાભાગના ગરીબ આદિવાસીઓ હોય, એટલે એ લોકોને બીજી જગ્યાએ જવું પડે, બરાબર. તે બધી તકલીફો રહે છે. એના પછી છે 16.3.2 પાણીનો સંગ્રહ. તો પાણીનો સંગ્રહ ક્યાં થાય? તળાવમાં થાય, પછી જમીનમાં પાણીનો સંગ્રહ થાય છે, બરાબર છે. નદીમાં પાણી હોય પણ નદીનું પાણી જનરલી વહી જતું હોય છે સમુદ્રમાં, બરાબર. પણ જો બંધ બાંધ્યા હોય તો એ પાણી સંગ્રહાય, બરાબર. તો આ રીતે પાણીનો સંગ્રહ થાય છે. હવે પાણીના સંગ્રહ માટેનું એક મોડેલ આપ્યું છે, બરાબર, જે વાપરવું જોઈએ, બહુ સારું છે. પાણીના સંગ્રહની પારંપરિક વ્યવસ્થા, ખાદિન પદ્ધતિનું આદર્શ વ્યવસ્થાપન. એટલે ખાદિન એટલે કે ભારતમાં એક જૂની પદ્ધતિ હતી, બરાબર. તેમાં કેવું હતું કે આ રીતે એક બંધ બાંધ દેવામાં આવે, બરાબર. આનાથી કોઈ વીજળી ઉત્પન્ન ના કરવામાં આવે, પણ એનાથી શું થાય કે જે પાણી, વરસાદનું પાણી હંમેશા ઉપરથી નીચે આવે, બરાબર. નદી હંમેશા ઊંચાઈથી નીચી ઊંચાઈ તરફ વહે, એટલે અહીંયા શું થાય, આખું પાણી છે ને બધું જમા થાય વરસાદનું, અને પછી ધીમે ધીમે કરીને જમીનમાં ઉતરતું જાય, બરાબર. એટલે જમીનમાં જે પાણી છે એનું સ્તર વધતું જાય, ભૂમિજળનું. એ વધે તો આપણો જે કૂવો છે એ છલકાયેલો રહે અને આખું વર્ષ એમાંથી પાણી. આના બીજા કેટલા ફાયદા છે? પાણી તો વધુ રહ્યું જ, એના સીધું થાય કે ભૂમિ છે ને, બરાબર, એની ઉપર લીલોતરી વધી જાય, બરાબર. કારણ કે જો બંધ ના હોય તો પાણી ફટાફટ વહી જાત, બરાબર. તો શું કરે, ઉપરના પોષક તત્વોનું પણ ધોવાણ કરી દે, બરાબર. અને પાણી વધુ સમય માટે ના મળે જમીને, પણ આ રીતે જો સંગ્રહાયેલું રહે પાણી અને ધીમે ધીમે ઉતર બે ચાર મહિનામાં, તો ત્યાં લીલોતરી વધતી જાય, બરાબર. તો આ રીતે ફાયદો થાય, લીલોતરી વધે એટલે બધા સજીવોને ફાયદો થાય, બરાબર. તો આનો ઉદ્દેશ્ય છે ને ખેતી માટેનું પાણી ભેગું કરવાનું નથી, પણ ભૂમિજળ વધે એના માટેનો છે, બરાબર. હવે લીલોતરી વધે તો શું થાય, વાતાવરણ ઠંડુ રહે, વરસાદ પણ વધુ આવે, વૃક્ષો ઉગે, એટલે આનાથી આર્થિક ફાયદો પણ થાય કે વૃક્ષો, ઔષધિઓ. તો એ વૃક્ષોમાંથી લાકડું અને બધી ઘણી બધી જરૂરી વસ્તુઓ મળે, બરાબર. તો એટલે આ રીતે બનાવવામાં આવે. આ જે બંધ છે એ ખાદિન બંધ છે, જે ભારતમાં પહેલાં પણ બનાવવામાં આવતા. એના સિવાય છે ને તળાવો બાંધવામાં આવે, એ આવા નળાકાર જેવા હોય, અર્ધનળાકાર જેવા, બરાબર, અર્ધવર્તુળાકાર જેવા કે નળાકાર જેવા. એમાં શું થાય, પાણી વરસાદમાં, ચોમાસામાં જમા થાય અને પછી એ ધીમે ધીમે જમીનમાં ઉતરે. પણ એમાં અમુક તકલીફો એવી રહે કે એના લીધે છે ને લીલ થાય, પછી મચ્છરા પણ થાય. એના કરતાં આવા નાના નાના ડેમ બાંધ્યા હોય બંધ, તો એનાથી જમીનમાં પાણી વધતું જાય. તો આપણે એની થિયરી જોઈએ. તો જળ સંગ્રહ વ્યવસ્થાપનના ભૂમિ અને પાણીના સંરક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે, જેથી જૈવ ભારના ઉત્પાદનમાં વધારો થઈ શકે. જૈવ ભાર એટલે કે જીવિત સૃષ્ટિ છે, ત્યાં કીટકો વધે, જીવડા વધે, પછી પ્રાણીઓ વધે, બરાબર. કારણ કે સિંહ હોય તો સિંહ હરણ ના ખાય, હરણ ઘાસ ના ખાય, તો ઘાસ વધુ હોય તો ત્યાંના જે સિંહ છે, હરણ છે, એ બધું વધારે રહે,
ને તો ભૂમિ પણ સારી થાય, જે ફળદ્રુપ ભૂમિ હોય તેમાં પાણી વધારે હોય. તેનો મુખ્ય ઉદ્દેશ ભૂમિ અને પાણી જેવા પ્રાથમિક સ્ત્રોતોનો વિકાસ અને તથા વપરાશ માટે દ્વિતીય સ્ત્રોત તરીકે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓનું ઉત્પાદન એ રીતે કરવું જેથી પરિસ્થિતિકીય અસંતુલન ના થાય, એટલે કે પર્યાવરણનું સંતુલન ના ખોરવવું જોઈએ, બધી પ્રજાતિઓ રહેવી જોઈએ, કોઈને નુકસાન થાય એવું ના થવું જોઈએ. એનાથી શું થાય, જો ભૂમિ સુધરે પાણી વધે જમીનમાં, બીજો શું ફાયદો થાય કે વનસ્પતિઓ ઉગે પછી પ્રાણીઓ પણ વધી જાય, તો જે માંસાહારી લોકો હોય તેને એ પ્રાણીઓ વધારે મળે, બરાબર છે. તળાવ બાંધવામાં આવે તો ત્યાં મત્સ્ય ઉદ્યોગ પણ વિકસાવી શકાય, માછલી. જળ સંગ્રહનો ઉદ્દેશ એક બીજો એ પણ હોય છે કે દુકાળ તેમજ પૂરને પહોંચી વળવા. દુકાળ આવે એટલે કે વરસાદ ના પડે તો એ જે સંગ્રહાયેલું પાણી વાપરી શકાય, અને પૂર આવે ને ત્યારે વૃક્ષો છે ને જે નદીનું જે વહેણ છે ને ધીમું પાડી દે, બરાબર. એટલે શું થાય કે નુકસાન ઓછું પહોંચાડે, બરાબર. વૃક્ષો શું કરે, રોકી રાખે, જમીનને જકડી રાખે મૂળિયા, બરાબર. એટલે પૂરને પણ પહોંચી વળી શકાય છે, બરાબર. આ રીતે જળનો સંગ્રહ કરવો જોઈએ. પાછળ જે ઉદાહરણ આપ્યું છે, બીજું બધું વાર્તાઓ છે, જો જાતે વાંચશો તો બહુ સહેલી છે, બરાબર. પરીક્ષામાં લખવા લાયક નથી ખાસ, બરાબર. મોટા સમતલીય ભૂમિ ભાગમાં પાણી સંગ્રહનું સ્થળ મુખ્યત્વે અર્ધચંદ્રાકાર માટીના ખાડા અથવા નીચાણવાળા ભાગ, વર્ષા ઋતુમાં પૂરી રીતે ભરાઈ જનારા નાળા અથવા પ્રાકૃતિક જળમાર્ગ પર બનાવેલા ચેકડેમ જે કોન્ક્રીટ અથવા નાના કાંકરા પથ્થરો દ્વારા બનાવવા છે. એટલે ડેમ બનાવવો હોય ને તો એના માટે જરૂરી નથી કે આરસીસી ને સિમેન્ટથી બનાવવો પડે, નાના નાના કાંકરાઓથી બનાવવામાં આવે તો પણ ચાલે. એનાથી પાણીનું જે વહેણ છે ને એ ધીમું થઈ જાય, બીજી બાજુ એકદમ ધીમું ધીમું પાણી જાય અને આ બાજુ સંગ્રહી જાય, અને એ સંગ્રહેલું પાણી જમીનમાં ઉતરે અને એને પાણીના ખેતી માટે પણ વાપરી શકાય. પછી અર્ધચંદ્રાકાર માટીના ખાડા, તો આ રીતના ખાડા પણ બનાવી શકાય જેમાં પાણી સંગ્રહાય અને પછી જમીનમાં ઉતરતું જાય. આવા નાના બંધોના અવરોધના કારણે ચોમાસામાં પાણીના તળાવો ભરાઈ જાય છે. એટલે આ રીતે જો બંધ બનાવ્યો હોય તો પાણી છે ને આગળ ના જાય નદીનું કેનું અને તળાવમાં સંગ્રહાય, અને તળાવો પછી પાણી વધતું જાય તો એક સુંદર સ્થળ પણ બની જાય અને પાણી પણ મળે. તળાવનું પાણી લગભગ પીવામાં નથી વપરાતું બહુ, તળાવનું પાણી લગભગ ખેતરોમાં જ વધારે વપરાય. માત્ર મોટા જળાશયોમાં પાણી સમગ્ર વર્ષ રહે છે, મોટા મોટા તળાવ હોય એમાં રહે, પણ નાના નાના તળાવો હોય ને એમાં સુકાઈ જાય, પણ એનાથી ગભરાવાની જરૂર નથી, એમાં મોટા ભાગનું પાણી જમીનમાં જતું રહે. પરંતુ નાના જળાશયોમાં આ પાણી 6 મહિના કે તેનાથી પણ ઓછા સમય સુધી રહે છે, એટલે ચોમાસામાં વરસાદ આવે તો શિયાળા સુધી રહે, બરાબર. પછી એ સુકાઈ જાય, તેના પછી તે સુકાઈ જાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ પાણી સંગ્રહનો નથી, પરંતુ ભૂમિય જળસ્તરમાં સુધારણા કરવાનો છે. એટલે એ પાણી આપણે તળાવ જોવા માટે નથી રાખતા, પણ એનાથી જમીનમાં જે પાણી ઉતરે, બરાબર, તો એ જમીનમાં પાણી વધતું જાય અને પછી એને કૂવા કે બોરથી આપણે વાપરી શકીએ. પાણીના ભૂમિય જળના સ્વરૂપમાં સંરક્ષણના ઘણા બધા લાભ થાય છે. ભૂમિય જળથી અનેક લાભ થાય છે. તે બાષ્પ બનીને ઉડી જતું નથી, તો જો આપણે બહાર ઉનાળામાં પાણી મૂક્યું તો ઉડી જાય, બરાબર છે, પણ જમીનમાં રહેલું પાણી ના ઉડે, કારણ કે જમીન ગરમ ઉપરથી થશે પણ નીચેનું જે પાણી છે એ તો ઠંડુ અને રહે, પરંતુ આજુબાજુમાં ફેલાઈ જાય છે, એટલે જમીનનું પાણી એવું જ રહે છે. મોટા વિસ્તારમાં વનસ્પતિને ભેજ આપે છે, એટલે જે જમીનમાં જે પાણી સંગ્રહાયું તે આજુબાજુની બધી વનસ્પતિઓને ભેજ આપશે. તે સિવાય તેનાથી મચ્છરોની સમસ્યા થતી નથી, તો જમીનની અંદર મચ્છરો ના થાય, ઉપર જો પાણી ભરાયું હોય તો મચ્છર થઈ શકે. ભૂમિય જળ માનવ તેમજ પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોથી સરોવરો અને તળાવોમાં સ્થિર થયેલા પ્રદૂષિત પાણીની તુલનામાં વધુ સુરક્ષિત છે, બરાબર. તળાવોમાં હોય તો લોકો આજુબાજુમાં મળમૂત્ર કરતા હોય, કપડાં ધોતા હોય, બરાબર, એટલે પાણી ગંદુ થતું હોય, એ પીવા લાયક ના રહે, પણ ભૂમિય જળ છે ને પીવા લાયક વધારે હોય છે, કારણ કે ચોખ્ખું હોય છે, ક્યાં નીચે કંઈ જતું નથી, બરાબર, એટલે ભૂમિય જળ વધારે શુદ્ધ અને સુરક્ષિત હોય છે.